स्त्रीषु पूज्यन्ते रमन्ते तत्र देवताः, अर्थात ज्यां स्त्रीओनु सम्मान थाय छे त्यां आगळ ज देवताओनो वास होय छे। स्त्री एटले शुं? स्त्री एटले ईश्वरनु सौथी सुंदर सर्जन। स्त्री शक्ति छे, स्त्री भक्ति छे, स्त्री सहन शक्ति छे। 8 मार्च એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે એક એવો દિવસ જ્યારે સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે। આ દિવસની ઉજવણી ચાલુ થઈ 1909માં 1975માં આને એકનોલેજ કરવામાં આવ્યું। સ્ત્રીની વાત હોય ત્યારે લાગણીની વાત હોય છે, ત્યારે સહનશીલતાની વાત હોય છે, ત્યારે સંવેદનશીલતાની વાત હોય છે। અને જ્યારે કહેવામાં આવે છે કે જો પુરુષ ઘર બનાવે છે તે ઘરનો તુલસીનો ક્યારો સ્ત્રી બનાવે છે। પાણિયારામાં પાણી જ્યારે ભરવાની વાત આવે છે ત્યારે સ્ત્રીનું મહત્વ સામે આવે છે। આવી જ કંઈક સ્ત્રીઓ જે પહેલાં પણ હતી અને અત્યારમાં પણ છે, ફરક ફક્ત એટલો છે કે 21મી સદીમાં આવીને ઘરની સાથે સાથે ઘરની બહાર ઉંમરો ઓળંગીને પણ આજે દેશ વિદેશમાં હોય કે ગમે તે ફિલ્ડમાં હોય એ સ્ત્રીઓએ આજે એ નામના હાંસલ કરી છે। અને એટલા માટે થઈને જ એ આપણા સૌ માટે બહુ ઇન્સ્પિરેશન રહી છે। આવો આવી જ ઇન્સ્પિરેશનલ સ્ત્રીઓને આજે આપણે વડોદરામાં સંસ્કારી નગરી વડોદરામાં મળી આવો। રાખી ગોલ જેનો જન્મ થયો ચંદીગઢમાં અને રહે છે તેઓ બરોડામાં। ફ્રી બર્ડ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડના જેઓ ડિરેક્ટર છે, પહેલા જોબ કરતા હતા પણ પછી એમણે એક અલગ જ ફિલ્ડ સિલેક્ટ કરી જે ખૂબ ઇન્સ્પાયરિંગ છે અને ક્રિએટિવ પણ છે। જેઓ 5 ફ્રેશર મેમ્બર હતા એમને જ ટ્રેન કર્યા અને આજે 50થી પણ વધારે લોકોને લઈને તેઓ સાથે ચાલી રહ્યા છે। જેઓ માને છે કે હંમેશા રિસ્પેક્ટ કરવી જરૂરી છે, પોતાની લિમિટની ખબર હોવી જોઈએ, લીડર બનીને હંમેશા આગળ ચાલતા રહ્યા છે। કહેવાય છે કે સક્સેસફુલ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ તેમનું માનવું છે કે મારી સક્સેસ પાછળ સંપૂર્ણપણે મારા પતિનો હાથ છે। જેઓ બિગેસ્ટ ઇન્સ્પિરેશન માને છે પોતાના હસબન્ડને, એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતના તેઓ સ્ટેટ પ્રેસિડેન્ટ છે, એમનો બિગેસ્ટ સ્ટુડિયો ઇન ગુજરાત છે અને એટલાથી જર્ની અટકતી નથી, તેઓ એનિમેશન એકેડેમીમાં પણ ઝંપલાવા જઈ રહ્યા છે। તો આવો મળીએ એવા જ ઇન્સ્પિરેશનલ લેડી એટલે કે રાખી ગોહિલ। સ્ત્રી એટલે કહી શકાય કે સર્જનહારનું, ભગવાનનું સૌથી સુંદર નિર્માણ। જી હા, એક જ સ્વરૂપમાં ઘણા બધા સ્વરૂપ ધરાવતી એટલે સ્ત્રી। સ્ત્રી એક દીકરી છે, એક માતા છે, એક પત્ની છે, એક બહેન છે। અને જ્યારે સંવેદનશીલતાની વાત આવે છે કે લાગણીની વાત આવે છે ત્યારે સ્ત્રીની વાત આવે આવે ને આવે જ છે। આપણે સ્ત્રીના ઘણા બધા સ્વરૂપ જોયા છે। જ્યારે 21મી સદીમાં આજે સ્ત્રી જે છે એ ઘરની સાથે સાથે ઘરનો ઉંમરો ઓળંગીને આગળ પણ વધતી ગઈ છે, ખભાથી ખભો મિલાવીને ચાલતી હોય છે। બિઝનેસ હોય કે પછી IAS IPS હોય, એક્ટર હોય, ગમે તે ફિલ્ડ હોય, બધી જગ્યાએ સ્ત્રીએ પોતાનું એક ઊંચા દરજ્જાનું સ્થાન હાંસલ કર્યું છે। અને આજે આપણે એવા જ એક ઇન્સ્પિરેશનલ લેડીને મળવા જઈ રહ્યા છે। જી હા, જેમનું એજ્યુકેશન જે છે એ બરોડામાં રહ્યું, પણ હા એમનું બોર્ન થયો ચંદીગઢમાં અને એમની પાસે છે બિગેસ્ટ સ્ટુડિયો ઓફ એનિમેશન। જી હા, અને હંમેશા કહેવામાં આવે છે કે એક સક્સેસફુલ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ તેઓ માને છે કે મારી સક્સેસ પાછળ મારા હસબન્ડનો હાથ છે। આવ આપણે મળીએ એક એવી જ ઇન્સ્પિરેશન લેડી એટલે કે રાખી ગોહિલને। નમસ્તે. નમસ્તે, કેમ છો તમે? બસ મજામાં.
રાકેશજી, તમારી જે જર્ની રહી છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે અને ઇન્સ્પાયરિંગ રહી છે. એના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો પ્લીઝ? મેં મારું આ કોર્સ જે ચાલુ પરતાયા પછી ચાલુ કર્યું, તો હું ક્યાંક જોબ કરતી હતી ને મારો સન બહુ નાનો હતો, 2.5 વર્ષનો જ હતો ને ભણતો હતો. પછી જ્યાં સુધી મેં એની સ્ટડીઝ પતી, 12th પત્યું, પછી મારા હસબન્ડે કીધું કે નાવ યુ શુડ સ્ટાર્ટ વિથ યોર ઓન. પછી ત્યારે મેં આ કંપની ફોર્મ કરી, ફ્રીબર્ડ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડ. એન્ડ ત્યારે એવું રિયલાઇઝ થયું કે હું આને કરી શકીશ કે નહીં કરી શકે, બટ માય બિગેસ્ટ સપોર્ટ મારા હસબન્ડ હતા, જેમણે મને પરસ્યુ કર્યું કે તું કર તો ખરું, પછી આપણે જોઈશું. એન્ડ ઇન અ મેટર ઓફ ફેક્ટ અમે 2 વર્ષમાં એટલું સારું કર્યું કે અમે ગ્રો કર્યું અને એક્સપાન્શન કર્યું ને આજે આટલું મોટો સ્ટુડિયો ગુજરાતનો આપણી પાસે મોટો છે, જેમાં અમારા એમ્પ્લોયઝ 5 જણાથી ચાલુ કરીને આજે અમે 50 જણા છીએ. તો ધીસ વોઝ ધ જર્ની જે મેં 8 વર્ષમાં પૂરી કરી. ઓકે, તો તમારી જે જર્ની રહી છે એ તો બહુ જ ઇન્સ્પાયરિંગ રહી છે, પણ એની સાથે સાથે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તમને હર્ડલ્સ આવી હશે. તમે આટલા સક્સેસફુલ થયા છો, પણ હાર્ડવર્ક ઇઝ અ કી ટુ સક્સેસ. તો એ જે સ્ટેપિંગ સ્ટોન હતો એ કયો હતો અને કેવા કેવા હર્ડલ્સ તમારા ઇન્ડસ્ટ્રીમાં ફેસ કરવા પડ્યા અને એના પછી તમે આટલા સક્સેસફુલ થયા? સૌથી મોટું હર્ડલ અગર જોવા જાય તો એક ફિમેલ કોઈ કંપનીને લીડ કરે ને એની અંડરમાં જે એમ્પ્લોયઝ આવે, તો લોકોને થોડુંક ડાયજેસ્ટ કરવા એમ્પ્લોયઝને બી થોડુંક અઘરું પડે છે. બટ મારી પાસે બહુ સારી ટીમ હતી, મારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા જે લોકો હતા એ જ હતા, તો અમારે એક ફ્રેન્ડલી બોન્ડ બી હતું. તો એ લોકો ઓલવેઝ મને રિસ્પેક્ટ આપી છે એવી, અને એ હર્ડલ મને આવ્યો બટ એટલો બધો નહીં ફેસ કરવો પડ્યો. પ્લસ અમારી જે ઇન્ડસ્ટ્રી છે એમાં ત્યાં થોડુંક ઇક્વાલિટી જેવું છે. ઓકે, એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં જોવા જાય તો, કે કારણ કે એ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી છે, તો એની અંદર બહુ મેલ ફિમેલ એવું કરવામાં નથી આવતું, તો મને એવું હર્ડલ એટલું બધું ના આવ્યું. પ્લસ એક બીજું મારો એક્સપિરિયન્સ જે કાઉન્ટ થયો એનાથી બી મને થોડુંક એડવાન્ટેજ એવું રહ્યું કે લોકોએ મને એ લેવલ આપ્યું. હા, સ્ટ્રગલ કોઈ બી બિઝનેસની જેમ, એમાં સ્ટ્રગલ તો ફૂલ રહી જ છે ગ્રો કરવામાં, જે તમારે કામ શોધવાથી લઈને એ કરવા માટે. આજે કેવું છે, સક્સેસ બધા જોઈ શકે છે, પણ પાછળની 8 વર્ષની સ્ટ્રગલ ઘણી બધી રહી છે. હવે જ્યારે આપણે સ્ટ્રગલની વાત કરીએ છીએ, વુમન્સની વાત કરીએ છીએ, ત્યારે વુમન્સ ડેની આપણને હંમેશા યાદ આવતી હોય છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચે જ્યારે આવે છે ત્યારે, તો ત્યારે હંમેશા એક જ દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે. સાચી, પણ એની પાછળ જે 364 ડેઝ જે વુમન્સ કામ કરતી હોય છે એને આપણે એ વખતે એટલું બધું તરાજુ નથી આપતા જેટલું આપણે એને એક દિવસમાં. બિલકુલ બિલકુલ. સો એક જ દિવસ શું કામ, એના માટે 364 ડેઝ જે બાકી છે એ શું કામ નહીં? એક સાઈડ જ્યારે તમે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની વાત કરો છો, ત્યારે બીજી બાજુ ભ્રૂણ હત્યા જેવા પણ કેસીસ સામે આવતા હોય છે, ઘણા બધા ડોમેસ્ટિક વાયોલન્સ ના પણ કેસીસ આવતા હોય છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો કે ઇક્વાલિટીની વાત આવે ત્યારે? ઇક્વાલિટીની અગર વાત કરીએ તો મને એવું લાગે છે પર્સનલી કે એક દિવસ તમે ઉજવણી કરો એ બરાબર નથી. તમે એક દિવસ એક સ્ત્રીને ઇમ્પોર્ટન્સ આપી દીધી, તમારા ઘરમાં દીકરી છે કે વાઈફ છે કે જે બી છે. અમારા ઓફિસની જ વાત કરીએ તો અમે આજે ફિમેલ ડે સેલિબ્રેશન કરીએ છીએ, આજે વિમેન્સ ડે અમે સેલિબ્રેટ કરીએ, બધા એમ્પ્લોયઝ જેટલી બી અમારે વિમેન છે, ગિફ્ટ હોય ને પાર્ટી હોય એવું થાય, ઘરે બી એવું થાય કે ચલો આજે ડિનર પર જઈએ. બટ જસ્ટ તમે એક દિવસ એમને ક્રેડિટ આવો ને બીજા દિવસથી પછી જો બીજા બધા ઘરમાં એવું થતું હોય કે ના ચલો ભાઈ તમે કામે લાગી જાઓ, હવે આજ તમારો રોલ પતી ગયો, તમે તમારું જે છે એ કરો ને, હું મારું કોઈ આમાં રોલ નહીં, તો દેટ ઇઝ રોંગ. તો ધ ઈચ ડે ઇઝ અ વુમેન્સ ડે. આજે એક મેલ જ્યારે કામે જાય છે અને એક ફિમેલ કામે જાય છે, મેલ આવીને આરામથી બેસીને ચાનો કપ માગી શકે છે, જ્યારે એક ફિમેલ ઘરે કામ કરીને ઘરે આવે તો એને ચાનો કપ બનાવીને આપવો બી પડે. આઈ એમ લકી ઇન દેટ વે કે મારા હસબન્ડ મને બહુ સપોર્ટ કરે છે એ વસ્તુમાં. અમારા ઘરમાં બહુ ઇક્વાલિટીનું એ છે, અને અમે અમારા દીકરાને બી એ ટીચ કરવાનું ટ્રાય કરીએ છીએ કે ઇક્વાલિટી ઇઝ અ થિંગ. ભ્રૂણ હત્યાની વાત કરું તો એ રિયલમાં બહુ દુઃખદાયી વસ્તુ છે, કે લોકો જ્યારે એવું કરતા હોય, એમાં એવું છે કે પોતાના ઘરે જ્યારે દીકરી આવવાની હોય છે ત્યારે નથી જોઈતી, ને પછી પોતાના દીકરા માટે જ્યારે વહુ લાવવાની હોય ત્યારે દીકરી શોધતા ફરીએ છીએ આપણે. એક રીતના સમાજમાં એક અવેરનેસ કરવી બહુ જરૂરી છે, બટ સ્ટીલ જે આથી 10 વર્ષ પહેલાં હતું એના કરતાં ઘણું બેટર છે. અવેરનેસ છે, ટેલિવિઝન, સોશિયલ મીડિયા એ બધા દ્વારા ઘણું બધું એક્સપોઝરના હિસાબે સ્ત્રીઓમાં બી બહુ અવેરનેસ આવી રહી છે, પોતાના હક માટે લડવાની, પોતાના હક માટે કહેવા માટે. અને ગુજરાત સ્ટેટમાં તો હું કમ્પેરેટિવલી બીજા બધા સ્ટેટથી જોઈએ તો ઘણું બેટર છે, ઘણું બેટર છે જ્યારે તમે હરિયાણાને એ બધાથી કમ્પેર કરો. તો ઇક્વાલિટીની વાત કરીએ ત્યારે અહીંયા ઘણી બધી ઇક્વાલિટી છે. અને જ્યારે હંમેશા એવું કહેવામાં આવે છે કે ફિમેલ્સ મલ્ટીટાસ્કિંગ બહુ જ સરસ રીતે કરે છે, સિરિયસલી,
તો ત્યારની અગર વાત કરીએ તો આપણને હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે આ પુરુષ પ્રધાન દેશ છે, ત્યાં આગળ ઓબ્વિયસલી પુરુષોનું ચાલે છે. હવે જ્યારે કાંધા સુધી આપણે પહોંચી ગયા છીએ તો ક્યારેક પણ ફિમેલ્સ એવું નથી કહેતી કે ભાઈ અમને ઇક્વાલિટી માટે, આપણે એવી ઇક્વાલિટી માટે નથી લડતા, પણ સ્ત્રીને તમે સ્ત્રી જ શું કામ નથી બનવા દેતા? તમારે શું કામ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીને એઝ પુરુષ તમારે જોવું છે? તો એના વિશે જણાવશો કે કેમ આવું થાય છે? કેવું થાય છે કે પુરુષ છે, સ્ત્રી છે, પુરુષને બી એટલા હક છે સમાજમાં, સ્ત્રીઓને બી એટલા હક છે સમાજમાં, ધરતી પર જેને કહેવામાં આવે એટલા બંને હ્યુમન્સ છે, બરાબર. બટ આ જે રાઇટ્સ બનાવી દીધા છે કે પુરુષોને આટલા જ રાઇટ્સ છે અને ફિમેલ્સને આટલા જ રાઇટ મળશે, એ ત્યાં તકલીફ થાય છે. એટલે એના માટે તો એવું છે કે બધાને ઇક્વલ હોવું જોઈએ. તમે સ્ત્રીને સ્ત્રી તરીકે એની ફેમિનિટી જ જુઓ, એને સેલિબ્રેટ કરો, એની ફેમિનિટીને સેલિબ્રેટ કરો. એનો જે રોલ છે એ કરે છે, એના રોલમાં તમે સપોર્ટ કરો પુરુષને. કેમ પુરુષને કોઈ દિવસ એવું કહેવામાં નથી આવતું કે તું આ ના કરીશ, આ કરજે. સ્ત્રીઓ માટે બધા બંધાણ છે. આજે તમારા ઘરમાં જરૂરિયાત છે, તમે નોકરી કરવા માટે સ્ત્રીને બહાર મોકલો છો, પણ ઘરે એને પછી અમુક છૂટ ના આપો. જ્યારે પુરુષો નોકરીએ જઈ શકે પણ છૂટ બધી જ હોય છે, તો દેટ ઇઝ ધ થિંગ. એ સ્ત્રી સ્ત્રી છે, એને બી એટલા હક લાગે છે, પુરુષ પુરુષ છે, એને બી એટલા જ હક છે. અને બધાએ પોતાની બાઉન્ડરીઝ મેન્ટેન કરીને એને સારી રીતના કરી શકે છે. એન્ડ આઈ ઓલવેઝ બિલીવ કે ફિમેલ્સ આર અ વેરી ગુડ મલ્ટીટાસ્કર. ડેફિનેટલી. એ જે ફેમિલી કિડ્સ કામ કરતા હોય તો કામ, ફેમિલી એટલે એમના પેરેન્ટ્સ, સાસરિયા પક્ષને, પિયર પક્ષને, બધાને લઈને જે ચાલવાનો, એ સ્ત્રીમાં જ હોય છે ગુણ. પુરુષો એટલું મલ્ટીટાસ્કિંગ નથી કરી શકતા. હવે જ્યારે આપણે આની વાત કરીએ છીએ ત્યારે મારો એક પ્રશ્ન એ પણ છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે આ આપણે તમે જે કીધું કે રાઇટ્સ આપવામાં આવેલા છે, તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ફિમેલ્સ જ હોય છે જે આ રાઇટ્સનો દુરુપયોગ કરે છે. હા, એવું બી હોય. ઘણી વખત એવું પણ બન્યું છે કે મેલના પણ એ વસ્તુ આવતા હોય છે કે આપણે જ્યારે ફિમેલ સેન્ટ્રિક જ્યારે રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવામાં આવે છે ત્યારે એ વસ્તુ બનતી હોય છે કે એ લોકો એમના જે રાઇટ્સ છે હિન્ડર કરતા હોય છે. તો એના વિશે તમારું શું? જેવી રીતના સ્વતંત્રતા વધારે મળતી જાય છે સ્ત્રીઓને, તો અમુક એવું કહેવાય કે અમુક વર્ગ સ્ત્રીઓમાં એવું છે જે એનો કદાચ દુરુપયોગ બી કરી રહ્યા છે. કરેક્ટ. બરાબર. તો એ ના થવા દેવા માટે બી બધા સ્ત્રીઓએ સમજવું કે તમારે એક, સપોઝ 10% સ્ત્રીઓનું વર્ગ કે 2% સ્ત્રીઓનું વર્ગ આપણે એવું સમજીએ કે જે એમના હકનો દુરુપયોગ કરે છે. આજે દુનિયા એવી રીતના પુશ કરી રહી છે, વર્લ્ડ ઇઝ પુશિંગ કે સ્ત્રીઓ આગળ આવે, તો એમને એ નથી ખબર પડતી કે 2%ના હિસાબે 98%ને કેટલો અફેક્ટ થશે. તો એ સ્ત્રીઓને બી સમજીને ચાલવાનું છે કે જે રાઇટ્સ મળી રહ્યા છે કે જે ઇક્વાલિટી મળી રહ્યા છે એનો મેલ પ્રત્યેનો દુરુપયોગ ના કરીએ, નહીં તો જે પાછળ જનરેશન જે આવવાની છે આપણી, એ લોકો પર ફરી એના એ બંધારણો ના આવી જાય કે એના એ રૂલ્સ ફરી ઇમ્પ્લિમેન્ટ ના થઈ જાય એના માટે. ઓકે. હવે એક બહુ જ તમારી જર્ની બહુ ઇન્સ્પાયરિંગ રહી છે, પણ મારે એક પ્રશ્ન તમને એ પૂછવો છે કે આજથી 10 વર્ષ પહેલાંની મહિલા, આજની મહિલા અને આવનારા 10 વર્ષ પછીની મહિલામાં શું તફાવત હોઈ શકે છે? આમાં એક સીધો દાખલો હું મારો જ આપું એક સ્ત્રી તરીકે. આજથી 10 વર્ષ પહેલાં કદાચ મારે કંઈ કરવું હતું તો મારે મારા હસબન્ડને કે ઘરમાં પરમિશન લેવી પડે કે મારે આજે આ કરવું છે. મને કોઈ ના ના પાડે, પણ એક સેલ્ફ પેલું થઈ જાય છે કે હું આ કરું, હું આ કરું. પણ જ્યારે એક સ્ત્રીને સેલ્ફ ઇન્ડિપેન્ડન્સી મળે, જે હું બહુ માનું કે દરેક સ્ત્રીને પોતાના પગ પર હોવું બહુ જ જરૂરી છે, એના માટે સારું એજ્યુકેશન લઈને ભણવું જ જોઈએ અથવા સ્કિલ ડેવલપ કરવી જોઈએ. તો એ કર્યા બાદ કેવું હોય છે કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્સી આવે તો આજે 10 વર્ષ પછી મારે આજે મારા કોઈને મારે પૂછવું નથી પડતું કે હું આ કરું. મારે જાણ કરવી પડે છે કે હું અહીંયા જઈ રહી છું, હું આ કરી રહી છું. અને કમિંગ 10 યર્સમાં તો હું એવું કહીશ કે જે આજકાલની હવે કમિંગ જનરેશન્સ છે, દે વિલ બી ઇન્ડિપેન્ડન્ટ. એ પોતાના પગભર જ થવાની છે. એટલે એ લોકોને એ થશે જ કે કોઈની બહુ પરમિશન્સ કે એવી જરૂર નથી. બટ સ્ટીલ આઈ રિપીટ, પોતાની બાઉન્ડરીઝ બધાને ખબર હોવી જોઈએ, લિમિટ્સ ખબર જ હોવી જોઈએ. એમાં રહીને, દાયકામાં રહીને આપણે કરીએ તો બધું શોભે. એવી રીતે આઈ ગેસ અત્યારની વુમન જે છે એ વધારે એજ્યુકેટેડ છે. યસ. એ પોતાના કિડ્સને પણ એટલા માટે થઈને એટલું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. અને એની સાથે સાથે ઓબ્વિયસલી જેમ તમે કીધું એમ કે સોશિયલ મીડિયા છે કે અલગ પ્લેટફોર્મ્સ છે કે જેના થ્રુ, પહેલાં એવું કહેવાતું હતું કે ફિમેલ શુડ નોટ બી ઇન મિલિટરી, કે ક્રિકેટ નથી રમવા દેતા, કે ઘણી બધી એવી ફિલ્ડ્સ હતી જે બાઉન્ડ્રીઝ હતી એ ફિમેલ માટે બંધ હતી. પણ એ ક્યાંક ને ક્યાંક અત્યારમાં 21st સેન્ચુરીમાં આવીને
ક્યાંક ને ક્યાંક એ બાઉન્ડરીઝ ખુલી ગઈ છે. ખુલી ગઈ છે બિલકુલ. નાઉ ધેટ ઇઝ બીઈંગ કે આઈએએસ આઈપીએસ પણ ફિમેલ હોય છે, મિલિટરીમાં પણ ફિમેલને લેવામાં આવે છે, લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પણ ફિમેલ્સ હોય. બિલકુલ બિલકુલ. સો આવી રીતે ફિમેલે બધી જ જગ્યાએ પોતાનો જે પગ છે એ જમાવ્યો છે અને બહુ જ સારી રીતે જમાવ્યો છે. સો જેમ તમે કીધું એમ રાઇટ્સ અને ઇક્વાલિટીની વાત આવે છે ત્યારે ઘણી વખતે જેન્ડર રાઇટ્સની વાત આવે છે, જેન્ડર ઇક્વાલિટીની વાત આવે છે, ઇન્કમ પેરિટીની વાત આવે છે. એવા ઘણા બધા ઇક્વાલિટીની આપણે વાત કરતા હોઈએ છીએ, વેધર ઇટ ઇઝ મેલ વેધર ઇટ ઇઝ ફિમેલ. તો જ્યારે પુરુષ પ્રધાન દેશ છે ત્યારે તમને લાગે છે કે એક સ્ત્રીને એક એ દરજ્જો મળી શક્યો છે ખરો? આપણે ઇન્ડિયાની જો અગર વાત કરીએ તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. આપણે વી કેન સે વી આર 80% ઓર 70% નિયર બાય તો કહી જ શકીએ છીએ. હા, બીજી કન્ટ્રીઝમાં હજી ઘણું બધું વધારે છે આપણા કરતાં, પણ હજી બીજી એવી કન્ટ્રીઝ છે જે આપણા કરતાં હજી બહુ જ પાછળ છે. તો વી શુડ ફીલ પ્રાઉડ કે આપણી કન્ટ્રી કે આપણો દેશમાં એ દરજ્જો હવે સ્ત્રીઓને મળી રહ્યો. પણ શું એ ક્વેશ્ચન હજી અરાઈઝ થાય છે, ખાલી અર્બનમાં મળે છે, રૂરલમાં એ વસ્તુ છે? એને અવેરનેસ લાવવા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે અર્બનમાં લોકો વર્કિંગ થઈ ગયા, એજ્યુકેટેડ ફિમેલ્સ થઈ રહી છે, સ્ત્રીઓને દીકરીઓને ભણાવવામાં આવી રહ્યું છે. બટ જોવા જઈએ તો રૂરલમાં એની અવેરનેસ હજી કરવાની જરૂર છે. હજી બી આપણા મેરેજની જે એજ છે, હવે રિસેન્ટ આઈ થિંક 21 કરી દીધી છે ફિમેલમાં, પણ રૂરલમાં હજી તમે જુઓ 16-17 વર્ષે હજી સ્ત્રીઓને મેરેજ કરાવી દેવામાં આવે છે, પરણાવી દેવામાં આવે છે. તો એ ત્યાં આ વસ્તુને હજી અવેરનેસ કરાવવાની જરૂર. જ્યારે આ બધા અર્બન અને રૂરલમાં બધું થશે તો આ કમ થઈ જશે કે આપણે વિલ સ્ટેન્ડ પ્રાયર ટુ ઓલ અધર કન્ટ્રીઝ ઓલ્સો. ઓકે, સો હવે એની જ વાત જ્યારે આવે છે ત્યારે ફિમેલ્સની વાત આવે છે કે પહેલાં જે ફિમેલ્સ હતી એ બહુ ડિપેન્ડન્ટ હતી. હા, હવે ઇન્ડિપેન્ડન્ટ છે. સો વોટ ડુ યુ થિંક ઇઝ બેટર, ટુ બી ડિપેન્ડન્ટ ઓર ટુ બી ઇન્ડિપેન્ડન્ટ? ડિપેન્ડન્ટ, જો હવે આમાં એવું થાય છે કે ઇન્ડિપેન્ડન્સીની વાત કરીએ છીએ તો ઇન્ડિપેન્ડન્સી કેવી રીતના આવે? તમને સ્ત્રી એક પોતાની જાતે પગભર છે એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી છે, ને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી હોય એટલે ઇન્ડિપેન્ડન્ટ બની જ જાય, એને પૈસા માગવા ના પડે ઘરે ક્યાંક આવું જવું પોતાના ખર્ચા માટે, કે દેટ વે કે ઘરમાં બી એક સપોર્ટ તરીકે એ ઊભી રહે છે કે હસબન્ડના હાથમાં. પણ ડિપેન્ડન્સીની વાત કરીએ તો આજે બી સ્ત્રીઓને ઇમોશન ડિપેન્ડન્સી મેલ્સ પર કે ફેમિલી પર હોય છે. એનું કારણ ભલે સ્ત્રી ગમે તેટલું એવું કે હું બહુ સ્ટ્રોંગ છું કે ગમે તો છું, બટ ઇમોશનલી સ્ત્રીઓ નમ્ર જ રહે છે, વીક રહે, વીક ના કહી શકાય, બટ એમને એક ઇમોશનલ સપોર્ટની ઓલવેઝ જરૂર, લાગણી અને સંવેદન. બિલકુલ બિલકુલ, સ્ત્રીઓ કારણ કે એ એક માં હોય છે, એક દીકરી હોય છે, એક વહુ બને છે, એક વાઇફ બને છે, ત્યારે તો દે આર મોર સેન્સિટિવ, તો એટલે ઇમોશનલ લેવલ પર એ લોકોને વધારે કનેક્શન્સ જોઈએ છે, તો ત્યાં થોડાક ડિપેન્ડન્ટ બની જાય છે. બાકી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી તો હવે બધામાં આવી ગઈ છે ઓલમોસ્ટ, તે ચાલે છે. ઓકે, હવે વાત જ્યારે આવે છે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, રાઈટ? સો હવે એના માટે થઈને તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગો છો? દર્શક મિત્રોમાં જો કહેવામાં આવે ખાલી સ્ત્રીઓને સંદેશ આપવાનો હોય તો આઈ વિલ ઓલવેઝ ટેલ કે સ્ત્રીઓ પોતાના પગભર બને, સારું એજ્યુકેશન અપ્લાય, કે પોતાના આજુબાજુ જે દીકરા બી છે કે જે મેલ છે, આજે તમારા ઘરમાં એક તમારો દીકરો છે, એક માં તરીકે તમે છો, તો એને એવા સંસ્કાર આપો કે એ એક સ્ત્રીને રિસ્પેક્ટ કરે, ફૂલ્લી રિસ્પેક્ટ કરે. ને એ તમે તમારા ઘરમાં એ થતું હશે, જ્યારે તમે પછી બીજા ઘરની કોઈ દીકરી લાવશો તો આપોઆપ એ વસ્તુ આવશે એ તમારા દીકરાથી. ને બહારની સ્ત્રીઓને બી એ એટલું જ રિસ્પેક્ટ કરશે. અને પુરુષોને જો આ સંદેશ આપવાનો હોય તો પુરુષો તો એને તો ખબર જ છે કે શું કરવાનું છે, રોજ સાંભળે જ છે બધા, બટ સ્ટીલ કે ટ્રાય ટુ બી ઇન સપોર્ટ ફોર ધીસ ફાઇટ ઓર રાઇટ જે ફિમેલ્સ ઓલવેઝ કરી રહ્યા છે દુનિયાથી, પોતાથી કે પોતાના ઘરના મેમ્બરોથી, બધી જગ્યાએ પોતાનું એક સ્ટેન્ડ લેવા માટે એક સ્ત્રી દર વખતે ટ્રાય કરે છે, જન્મે ત્યારથી લઈને છેલ્લે સુધી. તો પુરુષો એવી વસ્તુને સમજીને એની લાગણીને માન આપે તો ઘણું સારું કહેવાય. ઓકે, અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે ઘણા બધા અઝમ્પશન્સ જે છે વુમન્સ ડેને લઈને એ ચાલતા હોય છે. હા, રાઈટ. સો એક દિવસ પૂરતું જ્યારે સીમિત રહી ગયું છે તો તમારે, અગર તમે મેલને તો બહુ જ સારો સંદેશો આપ્યો, પણ એવી કઈ માનસિકતા છે સ્પેસિફિકલી કે એવા કયા અઝમ્પશન્સ છે કે જે તમે મેલમાં કે ફિમેલમાં ચેન્જ કરાવવા માગો છો? Not regarding this date particularly or this day particularly,
પણ એઝ ઓવરઓલ અગેન સી આઈલ જસ્ટ પાસ ઓન ધ મેસેજ ટુ બોથ ધ જેન્ડર્સ ઇઝ ધેટ પ્લીઝ રિસ્પેક્ટ ઈચ અધર પ્લીઝ રિસ્પેક્ટ ધ સ્પેસ ઓફ ઈચ અધર જો પ્રેમ કરતાં બી વધારે જરૂરી હોય છે માન અને સ્વમાન જ્યારે એકબીજાનું માન અને સ્વમાન જળવાઈ રહે કોઈ બી સંબંધમાં કોઈ બી સંબંધમાં તો એ ઓલવેઝ બાકી બધું ફોલ ઇન પ્લેસ થઈ જ જતું હોય છે તો ઇટ ઇઝ નેસેસરી કે આપણે બધા જેન્ડરને એક માં દીકરાને કે માં દીકરીનો હોય કે બાપ દીકરીનો હોય કે હસબન્ડ વાઈફનો બધા એકબીજાનું સ્પેસ સ્વમાન અને માન જાળવી રાખે તો એનાથી આઈ થિંક એવરીથિંગ પછી આઈ માન સ્વમાન હોય એટલે પ્રેમ આવી જાય પ્રેમ હોય એટલે બધી ઇક્વાલિટી બી આવી જાય બધું જ થઈ જાય તો આઈ થિંક દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓકે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે તમારા યંગર સેલ્ફને જો તમારે મેસેજ આપવાનું હોય તો એક એ જણાવી દો અગેન મારા યંગર સેલ્ફને જો મેસેજ આપવાનો હોય તો ઇટ ઇઝ અ થિંગ કે આઈ વિલ ઓલવેઝ ટેલ સ્ટેન્ડ સ્ટ્રોંગલી ઇન વોટ એવર યુ બિલીવ જે વસ્તુમાં તમે બિલીવ કરો છો એની પર કાયમ રહો અને એની માટે લડવું હોય તમારા એના વસ્તુ માટે તો ડુ અને બીજાનો જે સપોર્ટ મળી શકે લઈ શકાય અને ના મળે તો પોતાની જાતે એને ગીવ અપ ના કરી દેશો તમારા જે ડ્રીમ્સ છે નેવર ગીવ અપ સ્ટેન્ડ ફોર ઇટ ડુ ફૂલફિલ યોર ડ્રીમ્સ એવરી વન શુડ ડુ દેટ વેધર એજ્યુકેટેડ ઓર નોટ એજ્યુકેટેડ થેન્ક યુ સો મચ રાખીજી તમે આવીને બહુ જ સિરિયસલી મને પણ ઇન્સ્પાયર કરી અને આઈ હોપ કે મારા દર્શક મિત્રો ઓલરેડી તમારાથી આટલા ઇન્સ્પાયર્ડ છે થોડુંક વધારે ઇન્સ્પાયર થઈ જશે ઓન ધીસ વુમન થેન્ક યુ સો મચ ડેફિનેટલી ઇટ વોઝ સચ અ પ્લેઝર ફ્રોમ અવર સાઈડ ઓલસો અમને બી બહુ મજા આવી આજે જે બી તમે ઓપોર્ચ્યુનિટી આપી છે કે અમારો મેસેજ કે કંઈ કન્વે કરી શકીએ સો નાઇસ ટુ હેવ યુ થેન્ક યુ આ તો હતા રાખી ગોહિલ જેમની જર્ની બહુ જ ઇન્સ્પાયરિંગ રહી છે એમની જર્નીની વાત હોય એમના હાર્ડવર્કની વાત હોય એમની હર્ડલ્સની વાત હોય કે એમની સક્સેસની વાત હોય આપણા સૌ માટે તેઓ બહુ જ ઇન્સ્પાયરિંગ રહ્યા છે એમના જેટલા પણ ઇનફ્લોઝ આઉટફ્લોઝ રહ્યા છે એ પણ બહુ જ ઇન્સ્પાયરિંગ રહ્યા છે તો તમે સ્ક્રીન છોડીને ક્યાંય નહીં જતા કારણ કે અમે ટૂંક જ સમયમાં આવા એક બીજા ઇન્સ્પિરેશનલ લેડીની સાથે વાતચીત કરાવડાવીશું ત્યાં સુધી તમે જોતા રહો અમારું સ્પેશિયલ સેગમેન્ટ એટલે કે નારી તું નારાયણી અને હા એ લેડીને જોતા તમે તરત જ બોલી ઉઠશો કે વાવ વોટ અ લેડી શી ઇઝ તેમની સાથે આપણે મુલાકાત કરીશું ટૂંક જ સમયમાં